अपना वच्चे थी अत्यारे आ रेसिपी एकदम ज विसराई गई छे, परंतु जे प्रोपर काठियावाड़ी छे तेने त्यां आ रेसिपी हजी बने छे। तो चलो रेसिपी तरफ जाइए। एकदम सिंपल मसाला छे, तमे जोई शको छो। अत्यारे आपणे जे बाजरीना ढेबरा बनावीए छे तेमा घणुं बधुं वस्तु एड करीए छे, परंतु जे ओरिजिनल बाजरीना ढेबरा कहीए तेमा एक पण वधाराना मसाला आवता नथी। जे रूटीन मसाला छे तेनो ज आपणे उपयोग करवाना छे। तो मसाला बाजरीनो लोट, तेल अने पाणी लीधुं छे। तो बाजरीना चरમિયા ઢેબરા બનાવવા માટે 2 કપ જેટલો બાજરીનો લોટ લેશું। આ રેસિપી પહેલાના સમયમાં મોસ્ટલી જ્યારે વરસાદ આવતો ત્યારે બનાવવામાં આવતી। વરસાદ ચાલુ થાય એટલે બધાના ઘરે આ ચરમિયા ઢેબરા તો અવશ્ય બનતા જ। હવે 2 કપ બાજરીના લોટમાં 1/2 ચમચી અજમા લેશું, 1/2 ચમચી હિંગ એડ કરી દેશું, 1 ચમચી હળદર પાવડર એડ કરી દેશું। હવે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। આ જ ખાસિયત છે કે પહેલાની જે રેસિપીઓ હતી તેમાં કોઈ પણ મસાલા એડ કર્યા વગર પણ તે સ્વાદિષ્ટ કેમ બનતી। હવે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લેશું, સ્વાદ મુજબ મીઠું લેશું। જે પ્રમાણે તમે સ્પાઈસી પસંદ કરતા હોય, જે પ્રમાણે તમારું મરચું તીખું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે। આ ચરમિયા ઢેબરા ચોમાસામાં તો બનતા જ, પરંતુ જ્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં તમને શરદી થાય ત્યારે ખાસ કરીને શરદીને મટાડવા માટે આ ચરમિયા ઢેબરા અવશ્ય બનાવવામાં આવતા। હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધતા જવાનો છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણને આપણે રોટલો ટીપી શકીએ તેવો કઠણ બાંધવાનો છે। તો થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે। એકદમ સિમ્પલ મસાલાથી બનતા આ ચરમિયા ઢેબરા તમે એમનેમ જ ગરમા ગરમ ખાઓ તો કંઈ પણ તેની સાથે ખાવાની જરૂર નથી પડતી, એટલા બધા તે ટેસ્ટી બને છે। તો હું તમને એકવાર અવશ્ય રિક્વેસ્ટ કરીશ કે આ રેસિપી તમે એકવાર અવશ્ય બનાવજો। કાઠિયાવાડની ખૂબ જ ફેમસ આ ડીશ હતી, પરંતુ અત્યારે જે પ્રોપર કાઠિયાવાડી છે તેને ત્યાં જ આ બને છે, બાકી આપણી વચ્ચેથી આ એકદમ જ વિસરાઈ ગયેલી ડીશ છે। તમે બાજરીના રોટલા બનાવો કે આ રીતે બાજરીના ચરમિયા ઢેબરા બનાવો, તો બાજરીના લોટને ચીકણો કરવા માટે તમે જેટલો તેને મસળશો તેટલો તેને તમે આસાનીથી ટીપી શકશો, તેનું તમે જે પણ કંઈ બનાવતા હોય તે સરળતાથી બની જશે। તો હવે લોટ બંધાઈ ગયો છે અને જે પ્રમાણે તમારે ઢેબરું કરવું હોય એ પ્રમાણે તમે લોટ લઈ શકો છો। આટલા લોટમાંથી આપણે 3 ઢેબરા બનાવવાના છીએ। તો આટલો લોટ લીધેલો છે, તમે જોઈ શકો છો તેનું મીડિયમ સાઇઝનું ચરમિયું ઢેબરું બનશે। તો આ રીતે બંને હાથની મદદથી થોડો થેપીને થોડું હાથમાં પાણી લઈ આ રીતે આપણે ગોળ ગોળ તેને ફેરવતા જશું અને ટીપી લેવાનો છે। તો હથેળીની જે નીચેનો પોસ છે તેનાથી આપણે ઢેબરું ટીપતું જવાનું છે, અને જો તમને આ સ્ટેપ ન આવડે તો તમે તેને થાબડિયા થેપલા પણ બનાવી શકો છો। તો હવે સાઈડમાં મેં આયર્નની તવીને ગરમ કરવા મૂકી દીધી હતી, અને હવે જે આપણે ચરમિયું ઢેબરું બનાવ્યું છે તે લોઢીમાં નાખી દેશું। અને હા ફ્રેન્ડ્સ, જો તમે તેને ઘીમાં, માખણમાં કે તેલમાં બધામાં તળી શકો છો। પહેલાં તો તેને શીંગ તેલ, તલનું તેલ અને ઘીમાં તળવામાં આવતું હતું, અત્યારે તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે એડ કરીને તેને શેકી શકો છો। તો અત્યારે હું શીંગ તેલથી તેને શેકી રહી છું। શીંગ તેલથી જે પણ તમે કાઠિયાવાડી ડીશ બનાવો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, કેમ કે પહેલાંના સમયમાં કાઠિયાવાડમાં શીંગનો પાક મબલક થતો અને શીંગનું અને તલનું તેલ જ વાપરવામાં આવતું, એટલે જ ખાસ કરીને કાઠિયાવાડી ડીશ હજી સુધી ખૂબ જ ફેમસ છે। તેનું નામ અત્યારે જગતમાં રોશન છે, તેનું કારણ જ આ છે। તો ઉપરથી આ રીતે આપણે તેલ એડ કરીને બંને બાજુ તેને રેડિશ બ્રાઉન કલરનું થાય તે પ્રમાણે શેકી લેવાનું છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, એકદમ સિમ્પલ મસાલાથી બનતું આ ચરમિયું ઢેબરું મારું તો ખૂબ જ ફેવરેટ છે। તો આ ડીશ તમને અવશ્ય ગમી હશે,
અને એ પણ જ્યારે મારા સાસુમાં એ બનાવેલું હોય ત્યારે તો આ ગરમા ગરમ ચરમિયું ઢેબરું હું બે ખાઈ જાઉં છું અને મને ખૂબ જ ભાવે છે. અને ચોમાસું બેસે એટલે અમે તરત જ કહીએ કે બા ચાલો આજે તો ચરમિયા ઢેબરા બનાવીએ. મીડિયમ ટુ ફાસ્ટ ગેસ કરીને આવી જ રીતે બધા જ થેપલાને આપણે રેડિશ બ્રાઉન કલરના શેકી લેવાના. શીતળા સાથે મેં જ્યારે તમે બીજે દિવસે ઠંડુ ખાવ છો ત્યારે આ રીતે પણ તમે આ થેપલા બનાવીને દહીં સાથે ખાઈ શકો છો. તો પહેલાના સમયમાં આ રીતે મરચું શેકીને ખાતા, પહેલાં ભઠ્ઠામાં શેકતા, પરંતુ અત્યારે આપણે ભઠ્ઠો ક્યાંથી લાવવો? તો આ પ્રમાણે મેં બે મરચાં શેકી લીધા છે. તો છે ને બનાવવા એકદમ જ ઈઝી આ ચરમિયા ઢેબરા. તો ચલો તેને સર્વ કરી લઈએ. ગરમા ગરમ ચરમિયા ઢેબરા મૂકીશું, સાથે કુલડીમાં મેં દહીં મૂક્યું છે, સાથે શેકેલા મરચાં, ગોળનો ગાંગડો અને સાથે માખણ મૂક્યું છે અને ગુંદા અને કેરીનું અથાણું મૂક્યું છે. બસ આ જ છે ઓરિજિનલ એકદમ જ 150 વર્ષ પહેલાંની ડીશ, કે તેને તમે જોઈ શકો છો અને જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને. તો ફ્રેન્ડ, 100 થી 150 વર્ષ પહેલાંની આ ચરમિયા ઢેબરાની રેસીપી જો તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુ ને વધુ શેર કરજો. રેસીપીમાં એક લાઇક અને કોમેન્ટ કરજો. અને તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરજો, જેથી આવી બધી જ આવનવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. તો ફરી મળીશું, આવજો.